नमस्कार विद्यार्थी मित्रों, कोरोना महामारी वच्चे सर्जाय लॉकडाउन नी परिस्थिति में तक्षशिला विद्यालय बायड ना ऑनलाइन शिक्षण कार्य में आपनो स्वागत छे। तो आज आपने मित्रों धोरण 9 विषय विज्ञान नी अंदर प्रकरण नंबर 9 बल तथा गति ना नियमों विषय अभ्यास करीशुं। तो आज आपने लेक्चर नंबर 13 जोईशुं। तो लेक्चर 13 नी अंदर आपने न्यूटन ना गति नो त्रीजो नियम जाणीशुं। तो शू छे आ न्यूटन नो गति नो त्रीजो नियम, तो ते जानता पहला एक अगत्य नी भौतिक राशि के जेने कहेवाय बल नो आघात। बराबर, बल नो आघात ने अंग्रेजी में आपणे कहीशुं इम्पेक्ट ऑफ फोर्स। बराबर, तो आघात विशे जाणीशुं। तो आघात शू छे, तो ज्यारे एक शिक्षक विद्यार्थी ने तमाचो मारतो होय छे तो ते पण शू छे एक प्रकार नो आघात। बराबर, आपणे कोई वस्तु पड़ेली छे टेबल उपर તેને આમ કરીને ધક્કો મારીએ છીએ તો વસ્તુ ગતિમાં આવે છે। બરાબર, ધારો કે આ કોઈ એક વસ્તુ છે તેના ઉપર આપણે બળ લગાડીએ છીએ। બરાબર, તેને આપણે ધક્કો મારીશું તો તે વસ્તુ આપણો હાથ અહીં રહેશે અને તે વસ્તુ ક્યાં આવશે ગતિમાં જઈને થોડી દૂર જશે। બરાબર, તો આપણે જે આના ઉપર બળ લગાડ્યું એને શું કહીશું એક પ્રકારનો આઘાત। અને આઘાત ને આપણે શું કહી શકીએ છીએ ઇમ્પેક્ટ। બરાબર, અથવા તો ઇમ્પલ્સ। બરાબર, આ બંને આઘાતના અંગ્રેજી શબ્દો છે ઇમ્પેક્ટ, ઇમ્પલ્સ અને સડન। એ બધા શબ્દો વિશે આપણે આગળ અભ્યાસ કરીશું। તો બળનો આઘાત કોને કહીશું, તો તેના માટે પહેલા તેની વ્યાખ્યા જોઈએ। બળ અને તે લાગતું હોય તે સમયગાળાના ગુણનફળને। બરાબર, ધારો કે આપણે આ પદાર્થ ઉપર બળ લગાડીએ છીએ। બરાબર, પદાર્થ ઉપર F જેટલું બળ લગાડીએ છીએ અને તે બળ આપણે માત્ર ટી સમયગાળા, બરાબર ટી સમયગાળા માટે લગાડવાનું છે। બરાબર, કેટલા સમયગાળા, ટી સમયગાળા માટે લગાડવાનું છે। તો આપણે બળ F ને જેટલા સમયગાળા માટે લગાડીએ છીએ તેટલા સમયગાળા અને તેટલા બળના ગુણનફળને શું કહે છે બળનો આઘાત, એટલે કે ઇમ્પેક્ટ ઓફ ફોર્સ। બરાબર, તો બળના આઘાતમાં જો કોઈ પદાર્થ ઉપર F જેટલું બળ લાગતું હોય અને F જેટલું બળ T સમયગાળા માટે લાગતું હોય, જો કોઈ પદાર્થ ઉપર F જેટલું બળ T સમયગાળા માટે લાગતું હોય તો બળનો આઘાત I બરાબર, બળના આઘાતને આપણે કઈ સંજ્ઞા વડે દર્શાવીશું આઈ એફ કા તો આઈ વડે, તો આઈ બરાબર આપણને મળશે બળ અને સમયગાળાનું ગુણનફળ, બળ અને સમયગાળાનું ગુણનફળ। તો આ સમીકરણને આપણે સમીકરણ 1 વડે દર્શાવીશું। સમીકરણ 1, તો ન્યૂટનની ગતિના બીજા નિયમ ઉપરથી, તો આપણે ન્યૂટનના ગતિના ત્રીજો નિયમ જાણીએ છીએ કે જ્યાં સુધી પદાર્થ, ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ છે જ્યાં સુધી પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી તે સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થા અને પોતાની ગતિમાન અવસ્થામાં હોય તો ગતિની અવસ્થા જાળવી રાખે છે। તે જ પ્રમાણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ, તો તેમાં ઉત્પન્ન થતો વેગમાનનો ફેરફાર, ટી સમયગાળામાં ઉત્પન્ન થતો વેગમાનનો ફેરફાર તેના ઉપર લાગતા અસંતુલિત બળ જેટલો હોય છે, એટલે કે F બરાબર ડેલ્ટા P ભાગ્યા T। તેના ઉપરથી આપણે બીજું એક સૂત્ર પણ મેળવ્યું કે F બરાબર દળ ગુણ્યા પ્રવેગ। બરાબર, F બરાબર દળ ગુણ્યા પ્રવેગ। તે જ રીતે આપણે ડેલ્ટા P ને કરતા બનાવીશું, વેગમાન ને કરતા બનાવીશું, તો ડેલ્ટા P બરાબર T છેદમાંથી ક્યાં જશે અંશમાં F જોડે, તો ડેલ્ટા P બરાબર F ગુણ્યા T। તો સમીકરણ 1 ની કિંમત ઉપરથી, સમીકરણ 1 ની કિંમત ઉપરથી F ગુણ્યા T બરાબર આપણી પાસે શું છે I, F ગુણ્યા T બરાબર આપણી પાસે છે I, તો આપણે F અને T ની કિંમત મૂકીશું I, તો ડેલ્ટા P બરાબર આપણને એક સમીકરણ મળશે I। બરાબર, તો પદાર્થ ઉપર લાગતો આઘાત બળ ઉપર પણ આધાર રાખે છે અને સમયગાળા, બરાબર બળ અને સમયના ગુણાકાર ઉપર પણ આધાર રાખે છે, તથા આઘાત આય વેગમાનમાં થતા ફેરફાર ઉપર, બરાબર ટી સમયમાં વેગમાનમાં થતા ફેરફાર ઉપર પણ આધાર રાખે છે। તો
ન્યૂટનની ગતિના બીજા નિયમ ઉપરથી ન્યૂટનની ગતિના બીજા નિયમ ઉપરથી પદાર્થ ઉપર લાગતો આઘાત પદાર્થ પર લાગતા બળ અને તેના વેગમાન ઉપર પણ આધાર રાખે છે. તો તમે જોઈ શકો છો કે પદાર્થ ઉપર લાગતો આઘાત તેના દળ અને બળ અને વેગમાન ઉપર પણ આધાર રાખે છે. તો જો આપણે તેને એક ઉદાહરણ દ્વારા સમજવું હોય તો ધારો કે ક્રિકેટની અંદર તમે બધાએ જોયું છે કે એક ખેલાડી હોય છે જે ફિલ્ડિંગ ભરતો ખેલાડી હોય છે તે દડાને અમુક વાર કેચ કરતો હોય છે બરાબર. તો કેચ કરતી વખતે તે દડાને આ રીતે પકડી અને તે નીચે લાવતો હોય છે પોતાના હાથ નીચે તરફ લાવતો હોય છે. એટલે કે કોઈ એક દડો ઉપરથી ગતિ કરતો આવે છે બરાબર. આ પ્રકારનો એક ક્રિકેટ બોલ છે જે ઉપરથી ગતિ કરતો કરતો ખેલાડી એટલે કે ફિલ્ડરના હાથમાં આવે છે. તો ખેલાડી તેને પકડે છે અહીંયા આગળ બરાબર. આ રીતે તે ખેલાડીના હાથમાં આવે છે. પછી તે ખેલાડી પોતાનો હાથ આ રીતે નીચે તરફ લાવશે બરાબર. તે બોલ પકડીને ખેલાડી પોતાનો હાથ નીચે તરફ લાવશે. તો ખેલાડી એવું કેમ કરે છે તો આપણે તે સમજીએ. તો પદાર્થ ઉપર લાગતું બળ F બરાબર કોના સપ્રમાણમાં હોય છે ડેલ્ટા P અને વેગમાનના બરાબર. વેગમાનમાં થતો ફેરફાર અને તે ફેરફાર થવા માટે લાગતા સમયગાળાના સપ્રમાણમાં શું હોય છે બળ. તો જો આપણે સમયને વધારીશું બરાબર સમય T ને વધારીશું વેગમાનમાં ફેરફાર થવા માટે એટલે કે અહીં આગળ જે પદાર્થનો વેગ હશે અને અહીં આગળ જે પદાર્થનો વેગ હશે તો વેગમાં ફેરફાર થવા માટે વેગમાં ઘટાડો થવા માટે આપણે ટી જેટલા સમયને શું કરીશું વધારીશું બરાબર. એટલે અહીં સમયગાળો વધશે પદાર્થને સ્થિર થવા માટે એટલે કે પ્રારંભિક વેગમાંથી અંતિમ વેગમાં એટલે કે ગતિમાન અવસ્થામાંથી સ્થિર અવસ્થામાં લાવવા માટે આપણે સમયને શું કરીશું વધારીશું. તો જો સમયને વધારીશું તો બળમાં શું થશે ઘટાડો. કેમ ઘટાડો થશે તો તમે આ ઉપરથી જોઈ શકો છો કે બળ F એ સમયગાળાના કેવા પ્રમાણમાં છે વ્યસ્ત પ્રમાણમાં. જો સમયગાળામાં વધારો થતો હોય તો બળમાં શું થશે ઘટાડો. બળમાં વધારો થતો હશે તો સમયગાળામાં શું થશે ઘટાડો. હવે સમય વધશે તો બળ ઘટશે. સમયને આપણે ઓછું કરીશું તો બળમાં શું થશે વધારો થશે. તો તમે જોઈ શકો છો કે ક્રિકેટર જે ફિલ્ડિંગ કરે છે તે વેગમાં થતા ફેરફાર માટેનો સમયગાળો વધારવાનો પ્રયત્ન કરે છે બરાબર. અહીં વેગમાંથી સ્થિર લાવવા માટેનો સમયગાળો વધારવાનો પ્રયત્ન કરે છે. તો સમય વધશે અને બળમાં શું થશે ઘટાડો. એટલે કે ક્રિકેટર કે જે ફિલ્ડિંગ કરે છે તેને બોલની કેચ કરવામાં એટલે કે બોલ પકડવામાં વધારે આઘાત લાગશે નહીં બરાબર. બળ ઓછું લાગશે એટલે કે આઘાતમાં ઘટાડો થશે એટલે ખેલાડીના હાથ કેવા રહેશે સુરક્ષિત બરાબર. તો આ એક ઉદાહરણ હતું. હવે અન્ય એક ઉદાહરણ, તમે કરાટેની રમત જોઈ છે બરાબર. કરાટેની અંદર જે ખેલાડી કરાટે કરતો હોય છે તે ઈંટને ઝડપથી તોડી નાખે છે બરાબર. આ રીતે એક ટેબલ હોય છે બરાબર, તેના ઉપર આ રીતે એક ઈંટ કાં તો એક પથ્થરનો ટુકડો મૂકેલો હોય છે અને તે કરાટે કરતો ખેલાડી તેના ઉપર આઘાત કરીને તેને ઝડપથી તોડી નાખે છે. તો તમને પ્રશ્ન થશે કે તે કઈ રીતે ઝડપથી તોડી નાખે છે. આપણે ઘરે પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ પણ તૂટતી નથી તો કેમ નથી તૂટતી, તો તે તૂટવા પાછળનું કારણ છે આઘાત બરાબર, બળનો આઘાત. તો F બરાબર ડેલ્ટા P ભાગ્યા T બરાબર. તો જો આપણે તેને ઝડપથી એટલે કે વેગ વધારીશું તો શું થશે બળ સમયમાં શું થશે ઘટાડો. તો બળ F માં શું થશે વધારો. તો પદાર્થના વેગમાનમાં ફેરફાર કરવા માટે આપણે ઝડપથી હાથને ઈંટ ઉપર મારીશું
तो शू तो वेग में झड़प थी वधारो थशे, वेगमान में झड़प थी वधारो थशे, परंतु ते वधारो करवा माटे लागता समय में शू थशे घटाड़ो, समय में घटाड़ो थशे तो आपणे शू करीशुं तेना उपर वधारे बल लगाड़ी शकीशुं, अने वधारे बल लगाड़वाना कारणे वधारे झड़प थी बल लगाड़वाना कारणे ईट में भंगाण थाय छे अने ते ईट ने तोड़ी शके छे। तेज रीते तमे ऊंची कूद जोई हशे बराबर, ओलम्पिक नी अंदर ऊंची कूद जोई हशे, तो ते खिलाड़ी आवा एक ऊंचा कूद ऊपर मुकेला लाकड़ाना डंडा ऊपर थी लाकड़ानो डंडो ओरंगीने कूदतो होय छे अने नीचे गादला पाथरेला होय छे बराबर। तो ते गादला पाथरवानो वैज्ञानिक कारण शुं छे, आपणे एम विचारता होईए छे के तेने वागे नहीं, પણ તેને વાગે નહીં તેના માટેનું કારણ એ છે કે તે અહીંયા આગળથી જ્યારે નીચે પડતો હોય છે, અહીંયા આગળથી નીચે પડતો હોય છે ત્યારે તેના સમયગાળામાં શું કરશે વધારો, ગાદલાના લીધે નીચે પડવાના સમયગાળામાં શું થશે વધારો, એટલે કે અહીંથી અહીં આવવા માટે ગાદલા વગર જેટલો સમયગાળો લાગશે તેના કરતા જયારે ગાદલા હશે ત્યારે સમયગાળો કેવો લાગશે વધુ લાગશે, સમયગાળો વધુ લાગશે તેના કારણે બળ મહસૂલ થશે ઘટાડો અને તેના કારણે ખેલાડીને કોઈ ભાગવાની અસર થશે નહીં, એટલે કે આઘાત લાગશે નહીં। તો આપણે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ સમજતા પહેલા એક અગત્યની ભૌતિક રાશિ એક અગત્યનો મુદ્દો બળનો આઘાત વિશે જાણ્યો। તો બળનો આઘાત શું છે, તો પદાર્થ ઉપર લાગતા બળ અને તે બળ કેટલા સમયગાળા માટે લાગે છે તેના ગુણનફળને શું કહે છે બળનો આઘાત, એટલે કે ઇમ્પેક્ટ અને ઇમ્પલ્સ બરાબર। તો આપણે જોતા હોઈએ છીએ કે કોઈ ટેબલ ઉપર જ્યારે ખીલી મારવામાં આવે છે તો કોઈ કારીગર તેને હથોડા વડે મારતો હોય છે બરાબર, તો તે હથોડા વડે થોડી થોડી વારે તેના ઉપર મારતો હોય છે બરાબર। તો તે લોડને આપણે કયા પ્રકારનો લોડ કહીશું ઇમ્પેક્ટ પ્રકારનો બરાબર, આઘાતી બળ કહીશું બરાબર। પણ જ્યારે કોઈ ખીલીને એક ધારી દબાઈને અંદર નાખવામાં આવે તો તેને આપણે કયો લોડ કહીશું, તો સડન લોડ કહીશું, સડન બળ બરાબર। તો આ બળના આઘાતના આધારે પ્રકાર હતા। હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ વિશે અભ્યાસ કરીશું।